પાણી બચાવો, દેશ બચાવો, એનું પણ એક સુંદર દ્રશ્ય અહીંયા ઉપલબ્ધ છે. સાથે સાથે એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે પાણી બચાવો, વૃક્ષ બચાવો. અને તમે જોઈ રહ્યા છો એ રીતે અહીંયા ખૂબ જ સરસ ગણેશજીની મૂર્તિ પણ ખૂબ નાની અહીંયા આવી છે. આપણે તેમના પણ દર્શન કરીશું. ગણેશજીના આ ફાઇટર ગ્રુપના ગણેશજી છે અને માટીની મૂર્તિ છે અને આજ અહીંયા જ વિસર્જન પણ કરવાના છે તેઓ. તો આપણે તેમના આયોજક સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ રવિભાઈ છે. મારા ગ્રુપનું નામ શક્તિ ગ્રુપ ફાઇટર છે. અમે અડાજણ પણ ગુણસુરક્ષાઓથી ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ. અને કાયમ અમે સુરતવાસીઓને કંઈ સંદેશ મળે એ રીતે થીમ બનાવીએ છીએ. આ વખતે મારું પરિવારલક્ષી થીમ છે, જેમાં ઝાડ બધું ઝાડવા આવવા માટે, પાણી બચાવવા માટે અને સ્વચ્છતા પાસવર્ડને સ્વચ્છ રાખવા માટેની છે. એના માટે અમે આખું એક ઓડિયો વિડીયો ક્લિપ બનાવી છે, જેમાં એક ડાયરેક્ટર પાસે સ્ટોરી લખાવી છે અને લોકોને અંદર બેસાડીને અમે બતાવીએ છીએ કે એમની શો તેઓ રાખ્યું છે, જેનાથી લોકોના માધ્યમથી આ સંદેશો અમારો પહોંચે. ખૂબ જ સરસ. જો આવો જ આવા જ ગણપતિ આયોજકો, ગણેશ આયોજકો જો આવી જ સરસ રીતે કોઈ મેસેજ સાથે ગણપતિનું સ્થાપન કરે તો બહુ જ સારી વાત કહેવાય. અને તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, તે રીતે અહીંયા ઘણા દર્શકો પણ અહીંયા ગણપતિના દર્શન કરવા માટે આવ્યા છે. આપ તેમને પણ જોઈ શકો છો અને તેઓ ખૂબ સરસ અહીંયા આપણે થીમ પણ જોઈશું. પાણી બચાવો, વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો પર એક થીમ ઉપર એક ફિલ્મ દર્શાવવામાં આવી છે. તો આપણે જોઈશું તે ફિલ્મને. कुदरत ईश्वर की ओर से इंसान को मिली हुई सबसे ऊंची भेंट. कुदरत की बनाई हर एक चीज सिर्फ देने का गुण रखती है. सूरज से रोशनी, नदियों से जल और पेड़ों से सांसें धड़कती हैं. कहते हैं जीवन जीने के लिए सांस जरूरी है और सांस लेने के लिए पर्यावरण के लिए एहसास जरूरी है. अगर सब मिलकर न कर पाएंगे इनका ठीक से जतन तो ना रहेगा एक भी गांव, शहर और ना रहेगा ये वतन. पेड़ पौधे आवश्यक हैं जीवन के लिए, बचपन से सिखाया जाता है. जो देते हैं जीवन हमारे मरने के बाद उन्हीं से जलाया जाता है. अब भी संभल जाओ क्योंकि अगर इस वातावरण से सांस लेने के लिए ऑक्सीजन खत्म हो जाएगा तो जिंदा रहने के लिए आपका खर्च सालाना 7.5 लाख तक बढ़ जाएगा. मुफ्त में मिलने वाले इस वरदान को ना यूं ही गवाएं, किसी के लिए नहीं तो अपनी जिंदगी के लिए एक पेड़ जरूर लगाएं. 135 करोड़ की आबादी वाले इस देश का हर व्यक्ति अगर एक पेड़ लगाएगा तब दुनिया का तो पता नहीं पर अपना भारत देश सबसे खुशहाल नजर आएगा. સમાજને મતલબ આપણે સુરત શહેરની જનતાને શું મેસેજ આપશો?
છે, જનતાને નોકરી આપવા માંગીએ છીએ કે બસ અત્યારે જે પર્યાવરણની અંદર ચાલે છે, ઝાડનું કપડું બધા એક વૃક્ષ વાવો અમારી જે ટીમ છે, જેને આપણે પોતાના માટે એક વૃક્ષ વાવીએ છીએ, અમારી એક મુહિમ છે આ વર્ષે, એ અમે બધું જનતાને સંદેશ આપવા માંગીએ છીએ. અને મોટી મોટી લાવ્યા હોય તો તાપીમાં એનું વિસર્જન નહીં કરો અને દરિયામાં વિસર્જન કરો એવું આપણે કહી શકીએ, કારણ કે ખૂબ ઘણી બધી મૂર્તિ આપણા સુરત શહેરની અંદર મોટી મૂર્તિઓ પણ આવી છે અને તાપી બચાવો અભિયાન પણ આપણે સાથે લઈને ચાલીએ છીએ. ખૂબ જ સુંદર આવા જે નવા નવા કન્સેપ્ટ સાથે અને નવી લોકોને માટે સમાજ માટે કંઈક મેસેજ પાસ કરી રહ્યા છે એવા ફાઇટર ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. Thank you.